ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મોદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ભેગા થયા છીએ, બરાબર છે? તો ચાલો આજે આપણે છે એ ધોરણ ચારમાં કયો વિષય શીખી રહ્યા છીએ? વિષય ગણિત. એમાં આપણે આજે શું શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે છે એ શનિવારે એક્ટિવિટીઝ શીખ્યા હતા, બરાબર છે? હવે એના પછી મેં તમને કીધું હતું કે હું સોમવારે લેક્ચરમાં તમને શું શીખવાડીશ? ઘડિયા જ્ઞાન, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે, તો આપણે છે એ હવે ફરીથી રિવિઝન શરૂ કરશું. પણ રિવિઝન શરૂ કરવા માટે જો પહેલાં તમને 1 થી 20 ઘડિયા આવડતા હશે તો જ તમને છે એ ગુણાકાર, ભાગાકાર, સરવાળા સારી રીતે આવડશે, બરાબર? એના માટે શું આવડવું જરૂરી છે? ઘડિયા. તો ઘડિયા છે એ આપણે આજે ફરીથી 1 થી 20 સુધીના ઘડિયા છે એ આપણે શીખી લઈએ, બરાબર છે? તો પહેલાં શરૂઆત કરીએ, ઘડિયા 1ના ઘડિયાથી શરૂઆત કરીએ છીએ, બરાબર? હું બોલીશ, પછી તમારે લોકોએ ઘરે પણ બોલવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં છે એ 1નો ઘડિયો. 1 1 1, 1 2 2, 1 3 3, 1 4, 1 5, 1 6, 6, 1 7, 7, 1 8, 1 9, 9, 1 10, 10. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ એકવાર ઘરે મારી સાથે રિવિઝન કરો તો ચાલો. તો ઓકે, હવે આપણે જોઈએ ઘડિયો 2નો ઘડિયો જોશું. કયો ઘડિયો જોશું વિદ્યાર્થી મિત્રો? 2નો. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, અને 2 10 20. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને છે એ 1 થી 10 ઘડિયા આવડતા હશે, પણ 11 થી 20 ઘડિયા છે એ તમને ન આવડતા હોય. તમને કદાચ લાઈનમાં બોલતા પણ આવડતા હોય, પણ કોક તમને એમ પૂછે કે ડાયરેક્ટ 2 9 કેટલા થાય, 2 6 કેટલા થાય, 7 3 કેટલા થાય, તો તમને ન પણ આવડે. તો આપણે વિદ્યાર્થી મિત્રો બધી રીતે તૈયાર થવાનું છે, કે તમને લાઈનમાં કોઈ બોલવાનું કે તો તમને લાઈનમાં પણ આવડવા જોઈએ, અને તમને વચ્ચે વચ્ચેથી કોઈ પણ ઘડિયા પૂછે તો પણ તમને ઘડિયા આવડવા જોઈએ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે 3ના ઘડિયા તરફ આગળ વધીએ. 3નો ઘડિયો છે 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, અને 3 2 30. આવડી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો ફરી એક વખત. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 10 30. તો વિદ્યાર્થી મિત્રો, 3 પછી શેનો ઘડિયો આવે? 4નો.
તો ચાલો ચારનો ઘડિયો બોલો બધા, દરેકે મારી સાથે બોલવાનું છે. ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચા વીસ, ચાર છક ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠ્ઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચાર દાન ચાલીસ. તો વિદ્યાર્થી મિત્રો, મેં જ્યારે તમને એક્ટિવિટીનો લેક્ચર કરાવ્યો હતો, બરાબર છે, આપણે એ લેક્ચરમાં એક્ટિવિટી કરી હતી, ત્યારે મેં તમને આડા ગુણાકારનો એક હોમવર્ક આપ્યું હતું, બરાબર છે. તો એ શેના આધારિત હતું? વેરી ગુડ, ઘડિયાને આધારિત હતું. એ હોમવર્ક છે એ ઘડિયાને આધારિત હતું. જો તમને આવી રીતે ઘડિયા આવડતા હોય, અહીંયા કેવી રીતે લખ્યું છે, ચાર તેરી બાર, ચોખ્ખો ચોખ્ખો સોળ, ચાર પંચા, તો એ છે વિદ્યાર્થી મિત્રો ચાર, પછી ગુણાકારની નિશાની, પછી ત્રણ, એટલે કે ચાર તેરી બાર. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો ઘડિયા આવડતા હોય તો તમે ડાયરેક્ટ લખી શકો ને, બરાબર છે. ઘણા બધાએ મને છે ખૂબ સરસ હોમવર્ક કરીને મોકલું છે, ઘણા બધાએ સરસ કર્યું છે, ઘણા બધાએ સરસ અક્ષરમાં લખ્યું છે, ઘણા બધાએ બહુ સરસ રીતે વ્યવસ્થિત હોમવર્ક કરીને મોકલેલું છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમે આગળ છે એ હોમવર્ક કરતા રહ્યો અને તમારું ગણિત છે એ પાક્કું કરતા રહ્યો, બરાબર. તો ચાલો ફરીથી એક વખત ચારનો ઘડિયો. ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચા વીસ, ચાર છક ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠ્ઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચાર દાન ચાલીસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે કયો ઘડિયો આવી આપણે? ચાર પછી કયો ઘડિયો આવે? પાંચનો. કયો ઘડિયો આવે વિદ્યાર્થી મિત્રો? પાંચનો. તો ચાલો પાંચનો ઘડિયો બોલો. પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પચ્ચો પચ્ચો પચીસ, પાંચ છક ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠ્ઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ, પાંચ દાણ પચાસ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ફરી એક વખત પાંચનો ઘડિયો બોલીએ. પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પચો પચો પચીસ, પાંચ છક ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠ્ઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ, પાંચ દાણ પચાસ. તો વિદ્યાર્થી મિત્રો, પાંચ પછી શેનો ઘડિયો આવે? વેરી ગુડ, છનો ઘડિયો. કયો ઘડિયો આવે? છનો ઘડિયો. તો ચાલો છનો ઘડિયો બોલો. છ એકા છ, છ દુ બાર, છ તેરી અઢાર, છ ચોક ચોવીસ, છ પંચા ત્રીસ, છ છત્રીસ,
छसत्ता बेतालीस छठा अड़तालीस छनवा चौपन छदान साठ। वेरी गुड विद्यार्थी मित्रों, तमने तो बहुत सरस घड़ी आवड़े छे, तमे बधा ज होशियार छो हो। तो चालो फरी एक वक्त छ नो घड़ियो बोलो। छ एका छ, छ दू बार, छ तेरी अठार, छ चौक चौबीस, छ पंचा त्रीस, छाय छाय छत्रीस, छ सत्ता बेतालीस, छ अठा अड़तालीस, छ नवा चौपन, छ दान साठ। तो विद्यार्थी मित्रों, छ पछी सेनो घड़ियो आवशे सातनो। तो चालो सातनो घड़ियो बोलो। सात एका सात, सात दू चौद, सात तेरी एकवीस, सात चौक अठ्यावीस, सात पंचा पैंतीस, सात छक बेतालीस, सत्यो सत्यु ओगण पचास, सात अठा छप्पन, सात नवा त्रेसठ, सात दान सित्तेर। तो चालो विद्यार्थी मित्रों, फरी एक वक्त सात नो घड़ियो बोलो। सात एका सात, सात दू चौद, सात तेरी एकवीस, सात चौक अठ्यावीस, सात पंचा पैंतीस, सात छक बेतालीस, सत्यो सत्यो ओगण पचास, सात अठा छप्पन, सात नवा त्रेसठ, सात दाण सित्तेर। तो चालो विद्यार्थी मित्रों, आपणे सात पछीना घड़िया तरफ આગળ વધીએ। તો સાત પછીનો ઘડિયો કયો આવશે? આઠનો। તો ચાલો આઠ એકા આઠ, આઠ દૂ સોળ, આઠ તેરી ચોવીસ, આઠ ચોક બત્રીસ, આઠ પંચા ચાલીસ, આઠ છક અડતાલીસ, આઠ સત્તા છપ્પન, અઠ્યો અઠ્યો ચોસઠ, આઠ નવા બોતેર અને આઠ દાણ એંશી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આઠ પછી શેનો ઘડિયો આવી રહ્યો છે? નવનો। તો ચાલો નવનો ઘડિયો બોલો। નવ એકા નવ, નવ દૂ અઢાર, નવ તેરી સત્યાવીસ, નવ ચોક છત્રીસ, નવ પંચા પિસ્તાલીસ, નેવે છક ચોપન, નવ સત્તા ત્રેસઠ, નવ અઠા બોતેર, નેવે નેવે એક્યાસી, નવ દાન નેવું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે નવનો ઘડિયો જોઈ લઈએ। નવ એકા નવ, નવ દૂ અઢાર, નવ તેરી સત્યાવીસ, નવ ચોક છત્રીસ, નવ પંચા પિસ્તાલીસ, નેવે છક
चौपन नौ सत्ता त्रेसठ नौ अठा बोतेर नेवे नेवे एक्यासी नौ दान नेवु नौ पची विद्यार्थी मित्रों क्यों घड़ियों आवशे दस तो के दस एका दस दस दू वीस दस तेरी त्रीस दस चौक चालीस दस पंचा पचास दस छक साठ दस सत्ता सित्तेर दस अठा एशी दस नवा नेवु दस दान सो। तो विद्यार्थी मित्रों आ हता एक थी दस घड़िया, तमने बराबर आवड़ी गया ने। हवे तमने कोई वच्चे थी पण घड़िया पूछे तो तमने बराबर आवड़ी जाए ने। वेरी गुड विद्यार्थी मित्रों, तो चालो हवे आपणे छे एवी ज रीते 11 થી 20 ઘડિયા પણ પાક્કા કરી લઈએ, બરાબર છે ને? તો ચાલો 10 પછી આપણે કયો ઘડિયો આવે, 11 નો ઘડિયો। તો ચાલો 11 નો ઘડિયો બોલો, 11 એકા 11, 11 દૂ बावीस, अग्यार तेरी तेत्रीस, अग्यार चौक चुम्बालीस, अग्यार पंचा पंचावन, अग्यार छक छासठ, अग्यार सत्ता सत्योतेर, अग्यार अठा अठ्यासी, अग्यार नवा नवाणु, अग्यार दान 110। तो विद्यार्थी मित्रों हवे तमने अहीं छे आ 11 થી 20 ઘડિયા તમને થોડાક અઘરા લાગશે, પણ તમે જો એને ધ્યાન દઈને સાંભળશો અને બે વાર મારી સાથે બોલશો તો આ ઘડિયા પણ સાવજ સહેલા છે। જેમ તમને 1 થી 10 ઘડિયા પાક્કા આવડે છે એવી જ રીતે આપણે આજે છે 11 થી 20 ઘડિયા પણ એકદમ પાક્કા સરળ રીતે મોઢે કરી લેવાના છે। જો ઘડિયા આવડતો હશે તો તમને ગણિત છે એ સાવજ સહેલું લાગશે, બરાબર છે? તો ચાલો આપણે 12 ના ઘડિયાની તરફ આગળ વધીએ। ચાલો બોલો મારી સાથે, 12 એકા બાર, બાર દૂ ચોવીસ, બાર તેરી છત્રીસ, બાર ચોક અડતાલીસ, બાર પંચા સાઠ, બાર છક બોતેર, બાર સત્તા ચોર્યાસી, બાર અઠા છન્નું, બાર નવા 108, બાર દાણ 120। છે કાંઈ અઘરું વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે 12 પછી શેનો ઘડિયો આવશે? વેરી ગુડ, 12 પછી છે એ 13 નો ઘડિયો। તો ચાલો બોલો, 13 કા તેર, તેર દૂ છવ્વીસ, તેર તેરી ઓગણચાલીસ, તેર ચોક બાવન, તેર પંચા પાસઠ, તેર છક અઠ્યોતેર, તેર સત્તા એકાણું, તેર અઠા 104, તેર નવા 117, તેર દાણ 130। તો વિદ્યાર્થી મિત્રો 13 પછી 14 નો ઘડિયો।
તો ચાલો બોલો, 14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42, 14 ચોક 56, 14 પંચા 70, 14 છક 84, 14 સત્તા 98, 14 અઠ્ઠા 112, 14 નવા 126 અને 14 દાણ 140. સરસ, બહુ સરસ બોલો છો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો 14 પછી આપણે શેનો ઘડિયો જોશું. 15, 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90, 15 સત્તા 105, 15 અઠ્ઠા 120, 15 નવા 135 અને 15 દાણ 150. તો વિદ્યાર્થી મિત્રો, 15 પછી આપણે કયો ઘડિયો જોઈશું? 16 નો. તો ચાલો મારી સાથે બોલો, 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48, 16 ચોક 64, 16 પંચા 80, 16 છક 96, 16 સત્તા 112, 16 અઠ્ઠા 128, 16 નવા 144 અને 16 દાણ 160. તો વિદ્યાર્થી મિત્રો, 16 પછી 17, તો 17 નો ઘડિયો બોલો. ચાલો, 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 પંચા 85, 17 છક 102, 17 સત્તા 119, 17 અઠ્ઠા 136, 17 નવા 153 અને 17 દાણ 170. તો વિદ્યાર્થી મિત્રો, 17 પછી શેનો ઘડિયો આવશે? 18 નો. તો ચાલો બોલો, 19 એકા 19, 19 દુ 38, 19 તેરી 57, 19 ચોક 76, 19 પંચા 95, 19 છક 114, 19 સત્તા 133, 19 અઠ્ઠા 152, 19 નવા 171 અને 19 દાન 190. ચાલો વિદ્યાર્થી મિત્રો, 19 નો ઘડિયો આપણે ફરીથી બોલીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ 1900 ઘડીઓ ફરીથી બોલી રહ્યા છીએ, બરાબર છે? 1919, 1928, 1937, 1974, 1995, 1995, 1996, 114, 1917, 133, 1918, 152, 1990, 171 અને 1990, 190. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને 19 પહેલાં કયો ઘડીઓ કરાવ્યો? 17નો, બરાબર છે? તો 17 અને 19 વચ્ચે કયો ઘડીઓ રહી ગયો? 18નો. મેં છે 18નો ઘડીઓ શું કામ તમને નથી શીખવાડ્યો, તમને ખબર છે? વેરી ગુડ. કારણ કે તમારે છે 18નો ઘડીઓ તમે મને જાતે લખી અને હોમવર્કની અંદર મોકલશો. તમને લોકોને હવે બરાબર ઘડીઓ આવડી ગયા છે. કેવી રીતે કરવાના? તો કે 17 × 1 બરાબર 17, 17 × 2 બરાબર 34, 17 × 3 બરાબર 51. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી માત્ર 18નો ઘડીઓ જ લખવાનો છે, બરાબર છે? મેં તમને 19નો ઘડીઓ કરાવ્યો, હવે આપણે શીખીશું કેટલામો ઘડીઓ? 20. તો 20નો ઘડીઓ તો સાવ સહેલો છે. ચાલો મારી સાથે બોલો, 20 × 1 = 20, 20 × 2 = 40, 20 × 3 = 60, 20 × 4 = 80, 20 × 5 = 100, 20 × 6 = 120, 20 × 7 = 140, 20 × 8 = 160, 20 × 9 = 180 અને 20 × 3 = 200. તો વિદ્યાર્થી મિત્રો, 20 × 1 બરાબર 20, 20 × 2 બરાબર 40, 20 × 3 બરાબર 60, એટલે કે 20 × 60. અહીંયા તમે 20 × 20 સાથે ગુણાકાર 1, 2, 3, 4, 9, 10 સાથે કરો એટલે એનો જવાબ છે એ તમને ગુણાકારમાં મળી જાય. પણ એ છે શું બને ઘડીઓ, કે 20 × 1 = 20, 20 × 2 = 40, 20 × 3 = 60, 20 × 4 = 80, 20 × 5 = 100, 20 × 6 = 120, 20 × 7 = 140, 20 × 8 = 160, 20 × 9 = 180 અને 20 × 3 = 200. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે હું તમને હોમવર્ક આપીશ. તમને પહેલું હોમવર્ક ક્યું કીધું? 18નો ઘડીઓ લખવાનો, બરાબર છે? હવે બીજું હોમવર્ક શું છે? તો અહીંયા તમને છે આ ગુણાકારની બધી જ નિશાનીઓ આપેલી છે, એટલે કે અહીંયા ઘડિયા લખેલા છે. તમારે અહીંયા જવાબ લખવાના છે. અહીંયા છે એ તમને એક ખાલી જગ્યા આપી છે અને પછી એને ગુણ્યા 10 બરાબર 70. તો કેટલા ગુણ્યા 10 કરો તો 70 આવે? તો 7 × 10 કરો તો શું આવે? 70. અહીંયા 40, 10 × 1 કેટલા કરો તો આવે? તો 4. એટલે અહીંયા તમને છે આ 10નો ઘડીઓ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો તમને છે એ આવડવું જોઈએ. એવી જ રીતે તમને આ બીજી સ્લાઇડમાં પણ ઘડીઓ આપેલા છે. આમાં તમને છે એ 1 થી 10 ઘડિયા જ આપેલા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને 1 થી 10 ઘડિયા પાક્કા આવડે છે, એટલે તમે અહીંયા 1 થી 10 ઘડિયાના જવાબ લખી શકશો. 7 × 8 = 9, 1 × 9 =
નવ ગુણ્યા દસ, પાંચ ગુણ્યા સાત, તો તમને બધા જ આવડે છે વિદ્યાર્થી મિત્રો. તો તમે સરસ રીતે છે એ હોમવર્ક કરી શકશો. ઓકે, થેન્ક યુ. આ છે તમારું હોમવર્ક. છેલ્લી બે સ્લાઇડ છે એ તમારે હોમવર્કની હું પીડીએફ મોકલી દઈશ, અને એમાં એક તમારે 18 ઘડીઓ છે એ લખવાનો રહેશે. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે લાઈફ. ઘરે રહો અને સુરક્ષિત રહો. ઓકે, ગુડ બાય.